દેશની વિવિધ ટેકનોલોજીકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ મિનિસ્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપાયેલ સોફ્ટવેર અને હાર્ડવેર શ્રેણીના રિયલ લાઈફ પ્રોબ્લેમ સોલ્યુશન અને માર્ગદર્શન આપવામાં આવે છે. આ બંને કેટેગરીમાં સંસ્થાના વિદ્યાર્થીઓને નોમિનેટ કરવા માટે વિવિધ સંસ્થાઓમાં ઇન્ટરનલ હેકેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચની SVMIT એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાયેલ ઇન્ટરનલ હેકેથોન સ્પર્ધામાં સોફ્ટવેર કેટેગરીમાં 15 ટીમ અને હાર્ડવેર કેટેગરીમાં 19 ટીમ મળીને કુલ 235 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 8 ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાંતોની હાજરીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટનું મૂલ્યાંકન કરાયું હતું. આ પ્રસંગે સ્પર્ધાના કોઓર્ડિનેટર વૈશાલી પટેલ, SVMIT સંસ્થાના ડાયરેક્ટર જીવરાજ પટેલ, આચાર્ય દીપક દેવોરે વિશેષ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. અવર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર પ્રોજેક્ટ સ્ટાર્ટ કરેલા છે, જેનાથી પ્રેરણા લઈને ઇનોવેશન કાઉન્સિલ સેલ ઓફ ગવર્મેન્ટ ઓફ સમ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન હેઝ સ્ટાર્ટેડ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન ઇન 2017. સો SIH 2022 સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન એ કન્ટિન્યુઅસ 5મી આપણી કોમ્પિટિશન્સ છે, જેમાં અલગ અલગ શાખાના વિદ્યાર્થીઓએ ભાગ લેવાનો હોય છે અને કન્ટિન્યુઅસ હાર્ડવેર અને સોફ્ટવેરમાં કામ કરી અને આપણા જે ડે ટુ ડેના રિયલ વર્લ્ડ પ્રોબ્લેમ્સ છે એમના સોલ્યુશન આપી રહ્યા છે. સો SIHના ભાગરૂપે સંસ્થાએ SVMIT કોલેજે ઇન્ટરનલ હેકાથોન 2022નું આયોજન કર્યું છે, જેમાં 2 એડિશન ભાગ લઈ રહ્યા છે, હાર્ડવેર અને સોફ્ટવેર. ટોટલ 235 અને 19 ટીમ ફ્રોમ હાર્ડવેર અને 15 ટીમ ફ્રોમ સોફ્ટવેરે ભાગ લીધો છે. અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ.